तुटकरी चरम शासनपति परमात्मा महावीर स्वामी आदि अनंत तीर्थंकरों ना चरणों में कोटि कोटि भाववंदन, परम उपकारी गुरु वर्यो ना चरणों में कोटि कोटि भाववंदन। परम पिता चरम शासनपति सर्वज्ञ विकराल एवं परमात्मा महावीर स्वामी आ जगतना जीवों ने आदि व्याधि अने उपाधि जे त्रिविधना ताप छे एटले के कर्म सहितना तमामे तमाम जीवो नर्क थी मांडीने देव गतिना आ चारे चार गतिना तमामे तमाम भोगोमां कोई ने कोई कर्मना उदय तो अवश्य भोगवे छे। ज्यां मन छे, ज्यां वचन छे, ज्यां काया छे, तो एने रिलेटेड कोई ने कोई समस्या जीव साथ जोड़ेली देवानी, એટલે મન સાથે સમસ્યા જોડાય તેને આધી કહેવાય, કાયા સાથે જોડાય તેને વ્યાધિ કહેવાય, અને કોઈ કારણ વિના આપણને સમસ્યા એના ચાલે નહીં। ખરેખર તમે જોજો, એક કઈ જાતનું દુઃખ ન હોય ને આપણે ઊભું કર્યું, એ છે અજ્ઞાન। એ કોની સાથે જોડાયેલું છે? અજ્ઞાન સાથે છે। વર્તમાન કાળમાં આપણે બધા છે એટલે એને ઉપાધિ કહેવાય। શું કહેવાય? અજ્ઞાન સાથે જોડાય ને એને ઉપાધિ કહેવાય। મન સાથે જોડાય તો એને અધિ કહેવાય, કે માનસિક ચિંતા, અને કાયા સાથે જોડાય એને રોગ કહેવાય, પીડા કહેવાય, વેદના કહેવાય, એટલે કે વ્યાધિ। પણ વ્યાધિ એ ન હોય, કોઈ પણ પ્રકારની મનમાં અશાંતિ થાય એવું કોઈ ચિંતાનું કારણ ન હોય તો પણ આપણે દુઃખી હોઈએ તો ત્યારે શું હોય? તો જ્ઞાની કહે છે ઉપાધિ દ્વારા આધિ વ્યાધિને ઉપાધિથી ભરેલા આખા સંસારના જીવોને આ ત્રણે ત્રણમાંથી છુટકારો મેળવીને એકાંત સમાધિ એટલે કે પરમ શાંતિ એનો માર્ગ બતાવે તો કોણ બતાવી શકે? માત્ર એવો આત્મા જ બતાવી શકે કે જે આત્મા આ ત્રણે ત્રણ વસ્તુને સમજી શક્યો છે, એનું કારણ પણ જાણે છે અને એનું નિવારણ પણ જાણે છે। જ્યારે હું તમે ખરા અર્થમાં એનું કારણ પણ નથી જાણતા અને એથી કરીને એનું નિવારણ પણ જાણતા નથી, તો જે આત્માઓ પોતાના જીવનની અંદર આવા આધિ વ્યાધિને ઉપાધિમાંથી પૂર્ણ છુટકારો પામીને સમાધિને પામ્યા છે એવા તીર્થંકર ભગવંતો આ જગતના જીવોને સમાધિનો માર્ગ બતાવે છે। હું ને તમે મથ્યા તો છીએ, કરી ચૂક્યા છીએ, સતત ને સતત કરતા રહ્યા છીએ, અને છતાં પણ આપણને પરિણામ નથી મળતું। જે જોઈએ છીએ એ સમાધિ નથી મળતી, એ શાંતિ નથી મળતી, કારણ કે આપણો પ્રયત્ન અનાદિકાળથી ખોટી દિશાનો હતો, મિથ્યા દિશાનો હતો અને વિરુદ્ધ દિશાનો હતો। શું હતું? આપણે વાત કરીએ પહેલે દિવસે કે આપણે આવું છીએ હ્યુસ્ટન, નીકળ્યા છીએ દલાસથી અને દિશા પકડીએ છીએ કઈ બાજુની, એનાથી વિરુદ્ધની, અને કદાચ સવારથી રાત સુધી ગાડી ચલાવ્યા કરીએ અને પૂરેપૂરો રસ્તો કાપી નાખ્યો તો પણ આપણે હ્યુસ્ટનની નજીક ન જાય પણ શું થાય? એનાથી દૂર થતા જાય। એમ આપણો આત્મા અનાદિકાળથી જે કરીને સમાધિ મેળવવા જાય છે એ જ કારણ એના માટે અસમાધિનું કારણ બનતું જાય છે। તો હવે જ્યારે મને ને તમને શરણાગતિ પરમાત્મા પ્રત્યે જાગી છે, જીન ભક્તિ જાગી છે, એકવાર વિશ્વાસ જાગ્યો છે કે જેણે જે મેળવ્યું છે એવા અનુભવીની જ વાત સાચી માનવી, આપણા જીવનમાં શું બને જેને ખબર જ નથી, ક્યાંય બહારગામ જતા હોય રસ્તામાં ડિરેક્શન ભૂલ્યા, હવે આપણી પાસે તો જીપીએસ છે બરાબર ને, પણ એક વખત એવું હતું કે નહોતું, મેપ પણ ન હોય તો ત્યારે આપણે કોને પૂછવું પડતું કે રસ્તે ચાલતા કોઈ પણ માણસને જોઈને આપણે કાર ધીમી કરીએ પછી એને પૂછીએ કે ભાઈ મારે અમુક જગ્યાએ જવું છે, આ રસ્તો બરાબર છે? એવી વખતે કોઈ વ્યક્તિ આપણને થોડું માર્ગદર્શન પણ આપે ત્યારે જો એનો જવાબ એમ હોય કે ભાઈ હું ગયો નથી પણ મને લાગે છે કે આ રસ્તો ત્યાં જાય છે, તો આપણે થોડા વિમર્શનમાં પડીએ ને, એને ખબર નથી ખાલી અનુમાન છે, તો મેં બી મેં ન બરાબર, બીજો એમ કે હું ગયો નથી પણ મને ખાતરી છે કે આ રસ્તો ત્યાં જાય છે,
तो आपने थोड़ो विश्वास आए पण ત્રીજી વ્યક્તિ એમ કે મને ખબર પણ છે આ રસ્તે હું જઈને પણ આવ્યો છું અને આ રસ્તો ત્યાં જ લઈ જાય છે એ મારો અનુભવ છે તો આપણે ત્રીજા માણસની વાત સાંભળી અને દિશામાં ગતિ વધારીએ કે ના વધારીએ તો મેં તમે આજ સુધી સંસારના સુખ માટે આત્માની શાંતિ માટે જીવનના વ્યવહાર માટે જેને પૂછ્યું એ પહેલા કેવા વ્યક્તિને પૂછ્યું છે બેન જેને ખબર નથી આ સંસારના બધા જ જીવો જે પણ વાતો કરે છે ને એ માત્ર હું માનું છું મને લાગે છે એટલે પોતાની પાસે કોઈ વિશેષ જ્ઞાન નથી કશીય લાંબી અનુભવની એની પાસે કોઈ મૂડી નથી માત્ર એક અનુમાન કરીને કહે છે તો જ્ઞાની કહે છે એનો આપણે ભવિષ્ય પર વિશ્વાસ ન કરીએ બીજી વ્યક્તિ એવી છે કે જેને થોડું જાણ્યું છે પણ પોતે એનો અનુભવ કર્યો નથી આ સંસારના બીજા બધા શોધકો છે ને એને હંમેશા એક્સપેરિમેન્ટ કર્યા છે પણ કોના ઉપર કર્યા છે બીજા ઉપર કર્યા છે જ્યારે મહાવીરે એક્સપેરિમેન્ટ ક્યાં કર્યો પોતા ઉપર કર્યો છે એટલે એનો જવાબ એનું જીવન એવું હતું કે જે આપણે ખાતરીથી કહી શકે કે આ વાત મેં પોતે અનુભવી છે જાણી છે હું મેળવી ચૂક્યો છું તો હવે આપણે આ ત્રણમાંથી કોની વાત માનવાની છેલ્લી વ્યક્તિની માનવાની ને તો હવે આજે આપણે જીવનની અંદર એક એવા મુકામે પહોંચ્યા છીએ એક એવો નિર્ણય કરી ચૂક્યા હોઈએ અને આપણે આજથી જો નક્કી કરવું હોય કે મારી પાસે એક જિંદગીનો ટુકડો છે આપણા બધા પાસે આયુષ્ય 100 વર્ષનું હોય ને તો પણ એને ટુકડો જ કહેવાય આખી આખી જે ટાઈમ સ્પાન આખી જે કાળની મર્યાદા છે એમાં આપણી માટે તો એક ટુકડો જિંદગી છે તો હવે આમાં કેટલા અખતરા કરવા કોને અનુસરવું છે તો જ્ઞાની કહે છે એનું વચન માનો કે જેણે પોતે અનુભવ્યું હોય એવા અનુભવી એવા પરમાત્મા મહાવીર સ્વામી અને એના રસ્તે ચાલનારા આજ સુધીના અનંત અનંત જ્ઞાનીઓ આપણને કહી રહ્યા છે કે આ સંસારમાં જીવે જ્યારથી એને ખબર પડે કે આપણો રસ્તો ખોટો છે ત્યારે ઓછામાં ઓછા પહેલાં શું કરવું જોઈએ સ્પીડ ઘટાડવી જોઈએ માર્ગ માર ગાડી જતી હોય અચાનક કોઈ કહે કે આ રસ્તો ખોટો છે તો સૌથી પહેલા શું કરવું પડે સ્પીડ ઘટાડી કરે તો પરમાત્મા કહે છે અનાદિકાળથી તારો વેગ જે ઇન્દ્રિયો તરફ હતો 5 ઇન્દ્રિયના સુખ તરફ હતો આપણે કીધું થોડી વાર પહેલા આપણે વાત કરતા હતા કે હેવિંગ પર્સનાલિટી ડુઈંગ પર્સનાલિટી હું કશું પામી લઉં હું કશું મેળવી લઉં મારી પાસે આ હોવું જોઈએ મારી પાસે આ બધું હોવું જોઈએ આ બધું સંસારમાં જેટલા માણસો કરી ગયા એમાંના જ્યારે છેલ્લો સમય આવ્યો અહીંથી જવાની તૈયારી થઈ ત્યારે એનાથી ડિટેચ થઈ શક્યા અને ન થઈ શકે તો એની છેલ્લી હાલત કેવી હોય જીવ જતો ન હોય તરફડિયા મારતા હોય એ વખતે છોકરાઓ બિન અનુભવી છોકરાઓ પણ મા બાપને શું કે હવે અમારી ચિંતા છોડો ને તમે તો કોનું સંભાળો કોઈ પણ મરતી વ્યક્તિ આપણે છેલ્લા શ્વાસ સુધી ચિંતા કરતી હોય અને આપણને એની પાસે જવાનું થાય તો ત્યારે આપણે શું ઈચ્છીએ હવે અમારી ચિંતા છોડો અને શું કરો તમે તમારું સંભાળો હવે આપણને આવું કોઈ એ કેવું પડે એ આપણને ગમશે તો છેલ્લે જ્યારે આપણે અહીંથી જવાનું થશે ત્યારે આપણને એ વખતે સ્વસ્થ મૃત્યુ સમાધિ મૃત્યુ શાંત મૃત્યુ અને સહિષ્ણુતા સાથેનું મૃત્યુ કોણ આપી શકશે હજુ મેળવી લઉં હું કરી લઉં મારે આ કરવું છે આવો ભાવ રાખશો તો આપણને છેલ્લા સમય સુધી એ જ ભાવ રહેશે પણ જે વ્યક્તિ જાણે છે કે આ સંસારનું તમામ સુખ જે મારે જોઈએ છીએ જે મેં મેળવ્યું છે અને હજુ પણ જેની મને જો ચમકતા હોય તે મારા પુરુષાર્થ ઉપર અવલંબતું નથી શું છે દરેક વ્યક્તિને પોતાને જે મેળવવું છે એ માત્ર ને માત્ર પોતાનો પુરુષાર્થ કરવાથી મળે કે પ્રારબ્ધમાં પણ હોવું જોઈએ આપણે આના પહેલાં પણ એક વાત કરી હતી બહુ કેટલીક વાતો વારંવાર વાગોળવાની છે કે આપણે સંસારના જીવોએ જેટલા પુરુષાર્થો કર્યા ને એમાં એ એવું માનીને કર્યું છે કે હું જેટલું વધારે કરું એટલું મને વધારે મળે આપણો સામાન્ય અનુભવ એવો છે ને ભાઈ 8 કલાકનો જોબ કરો તો 8 કલાકનો પગાર મળે અને 12 કલાકનો કરો તો 12 કલાકનો પ્રેક્ટિકલી આ સાચું છે પણ નાની કહે છે અલ્ટિમેટલી 12 કલાકનો જોબ કર્યા પછી પણ તને એટલું મળવાનું છે
કે જેટલું તારા ભાગ્યમાં હોય, કારણ કે બીજા 12 કલાકનો જોબ કરે એને જેટલું મળે એટલું આપણને મળે એવું જરૂરી છે, એવું બને છે હંમેશા? આ સંસારમાં દરેક માણસ 8 કલાક કામ કરે બધાને સરખું જ મળે છે તો કેમ ના મળે? કારણ કે દરેકના પુણ્ય બળ, ભાગ્ય બળ અને પૂર્વે કરેલી જે પ્રીપેડ કાર્ડની અંદરમાં જે પૂંજી જમા કરાવવી પડે ને એનું માપ, એનું પરિમાણ જુદું જુદું છે. જો કોઈ પણ વ્યક્તિને વ્યવહારમાં એમ દેખાય કે આપણા પુરુષાર્થ વડે આપણે આ બધું કરી લેશું એટલે પુરુષાર્થ કર્યા કરે, આપણને પાણી છે નથી આવે છે જેમ તમારા ઘરમાં નળમાં આવે છે. હવે તમે 10 નળ નાખો તો 10 નળ નથી આવે, 1 નળ નાખો તો 1 નળ નથી. ઓકે, આ આપણો અનુભવ છે. પણ હવે નાની બાપણને પૂછે છે કે 10 નળમાં પાણી જે આવે છે એ તારા પુરુષાર્થથી આવે છે, તે નળ ખોલ્યો એટલે આવ્યું કે નળનું કનેક્શન ટેન્ક સાથે હતું એટલે આવ્યું? આ મુંબઈમાં એકવાર બન્યું હતું કે નજીકના ગામો, મહારાષ્ટ્રના ગામડાઓ, ત્યાં પાણીની બહુ સમસ્યા અને બધાને ગામડાઓમાં પાણી ન મળે, તો ત્યાંનો એક રિપ્રેઝન્ટ કરવા આવેલું ગ્રુપ, બધા રિપ્રેઝન્ટેટિવ આવ્યા અને ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરવાની હતી કે અમને પાણી આપો. એટલા માટે થઈને એને વાલ્કેશ્વરમાં એક સહ્યાદ્રી કરીને ગેસ્ટ હાઉસ બનાવ્યું છે ગવર્મેન્ટનું. ઇટ્સ લાઈક એ 5-સ્ટાર હોટલ, એટલે કે ગવર્મેન્ટના ગેસ્ટ આવે એને એમાં ઉતારે તો આવું સરસ ગેસ્ટ હાઉસ. તદ્દન મહારાષ્ટ્રના નાના ગામડાના તદ્દન અભણ ગરીબ ખેડૂતો જેણે મુંબઈ જોયું નહોતું, આવું હોટેલ જેવું ગેસ્ટ હાઉસ જોયું નહોતું, જેને પાણીના નળ કદી ગામડામાં જોયા હતા એ પહેલી જ વખત આવ્યા છે, એણે જઈ અને પોતાના વોશરૂમમાં જઈને સીધા મોઢું ધોયા અને વોશરૂમમાં ગયા તો એકી સાથે લાઈન બંધ 6 આપણે કેટલા બધા હોય છે દરેક બાથરૂમમાં વોશબેસિન હોય એમાં બધામાં નળ હોય અને આમ કર્યું ત્યાં પાણી આવ્યું. ખુશ થઈ ગયા આપણે આ શહેરમાં તો બહુ સારા, મુંબઈમાં તો માત્ર આમ કરો ને પાણી આવે તો અંદર અંદર વિચાર કાશેમાંથી પાણી આવે છે, તો કે આ ભૂંગળામાંથી આવે છે, તો કે આપણે પાણી જોઈએ છીએ તો ભૂંગળા બીજે ના મળે કે મુંબઈમાં તો મળતા જ હોય છે ને અહીંયા આવે છે, તો કે આપણે પાણી લઈ જવું છે ને ગવર્મેન્ટ આપે કે ન આપે આપણને ખબર પડી ગઈ કે ભૂંગળામાંથી પાણી આવે એટલે આપણે કેટલું કરીએ કેલો ભરીને ભૂંગળા લઈ જાય. બધા 5-6 જણા હતા, બધા બહાર નીકળ્યા એને વિચાર કર્યો ખાલી આપણા માટે લઈ જાય એના કરતા આખા ગામ માટે લઈ જાય. 50 ઘર હતા, 50 ઘરના 5-5 ગણ્યા મેં, એટલા નળ ખરીદી લીધા, થેલો ભરી લીધો અને જે કંઈ બોલું ત્યાંના MLA જે લખાવ્યું ને પાર્લામેન્ટ મેમ્બરે અરજી કરવાનું એ બધું તો ફોર્માલિટી હતી એને આપી દીધી અને પોતો ભરીને ખુશ થતા હતા ગામમાં ગયા. બધા પૂછે કે ભાઈ પાણીનું કરી આવ્યા? અરે પાણીનું કરી આવ્યા, શું પાણી લઈ આવ્યા, શું વાત કરો છો, થેલા છે તો થેલામાં, તો કે ભાઈ થેલામાં પાણી ના આવે તો હું કહું છું ને મેં જોયું છે, મેં પાણી એમાંથી કાઢ્યું છે અને પાણી એમાંથી જ આવે છે, અમારો અનુભવ છે. બધાને 5-5 મળવા દીધા, બધાને કે દીવાલો નાખી દેજો, શું કરજો દીવાલો નાખી દેજો. બધાએ ઘરે જઈને તો બિચારા હોય એવી દીવાલો તોડ્યો અને ભૂંડા નાખ્યો અને પછી બધા આશામાં નળ ખોલી દેવા પાણી આવ્યું. ભાઈ કેમ ના આવે મુંબઈમાં આવે ને અહીંયા કેમ ના આવે? કઈ આપણે લોજિક કહેવાય? મુંબઈમાં આવે તો અહીંયા આવવું જ જોઈએ. જુઓ, પાણી નળમાં પ્રગટ થાય છે, પેદા નથી થતું. શું થયું? પાણી નળમાંથી પ્રગટ થયું, પેદા નથી. પાણી પેદા ક્યાં થયું છે? જળાશયમાં. જળાશય સાથે કનેક્શન હોય તો નળ પાણી આપે, આ તો બરાબર છે ને ભાઈ? તો મારો તમારો પુરુષાર્થ આપણી સફળતાને પ્રગટ કરે છે, પેદા નથી કરતી. શું થયું? આપણો પુરુષાર્થ છે ને એ પ્રગટ કરે. આપણે જ્યારે પુરુષાર્થ કરીએ ત્યારે એમાંથી આવે, પણ આવે કેટલું? તો કે જેટલું આપણા પૂર્વના પુણ્યમાં પેદા કરેલું હોય એટલું. એટલે આપણે આજ સુધી શું કર્યું? પુરુષાર્થ વધાર્યો. શું કર્યું? પુરુષાર્થ વધાર્યો, પુણ્ય ના વધાર્યો, પુરુષાર્થ વધાર્યો. પરિણામે આપણે નિરાશ થયા છીએ. આપણે જીવનભરમાં થયા, જીવનભરમાં થયા એક જ ફેક્ટરીમાં, એક જ સંકુલમાં, એક કોમ્પ્લેક્સમાં કામ કરતા હોય
મેને જસ્તી માણીને પ્યોન સુધી રામા સ્વતા પર પર બધાની ડ્યુટી 8 કલાકની હોય બધા ત્યાં 8 કલાક બેસીને કામ કરે બધાને સરખું મળે આપણી બુદ્ધિ કેસે હોય તો યોગ્યતા ઓછી વધારે બરાબર ને પણ યોગ્યતા પણ એક સરખી હોય એવું બને ને એક જ યુનિવર્સિટી નથી સાથે ડિગ્રી લઈને નીકળ્યા બધાને એક સરખો જોબ મળ્યો કેમ આવું બને તો ક્યાંક તો કારણ હશે ને જ્ઞાની મુનિને તમને બતાવે છે કે આ સંસારના ભૌતિક જેટલા સુખો છે ભૂતકલના બાહ્ય જેને આપણે આત્મા સિવાયનું તત્વ કહીએ એવા જેટલા પદાર્થો છે એ એક પણ પદાર્થ એવો નથી કે જે તમારા પોતાના પૂર્વના પુણ્ય વિના અત્યારે પેદા થાય શું ન થાય અત્યારે કશું પણ પેદા ન થાય હા એમાં આપણે જમા કરાવી શકીએ પણ એને પ્રગટવા માટે થોડો કાળ તો જોઈએ 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 પણ કેટલા કેવા કારણો છે કે જેમાં અત્યારે કરો અત્યારે મળે આજે કરો ને અત્યારે જ મળે આ પડે જ મળે એટલે જ્ઞાનીએ આપણને આવા બે વિભાગ પાડી દીધા એમાં એક કહ્યું ઘાતી કર્મ બીજા કહ્યા અઘાતી કર્મ ઘાતી એટલે શું કે જેનો ઘાત આપણે કરી શકીએ અઘાતી એટલે શું કે જેનો ઘાત આપણે ઈચ્છીએ તો પણ કરવાનો આપણે જ છે પણ એના માટે એના રિલેટેડ શું જોઈએ બીજા બધા સમવાય જોઈએ તો આપણે જેનો ઘાત કરી શકીએ વળી જે આત્માના ગુણોનો ઘાત કરે છે આત્માના ગુણોને આડાવે છે એ ઘાતી કહેવાય જેનો આપણે ઘાત ન કરી શકીએ અને વળી આત્માના ગુણોને નુકસાન પણ ન કરી શકીએ શું ન કરી શકે આત્માના ગુણોને તો પણ જે આત્માના ગુણોને નુકસાન નથી કરનારા એવા અઘાતીમાં આપણે મહેનત કરી રહ્યા છીએ અને જે આત્માના ગુણોને નાશ કરે છે અને આપણા વડે જે થવાન જ નથી એમાં આપણે સતત પુરુષાર્થ કરીએ છીએ જો આ કર્મી નવો જીવતા છે પણ વ્યવહાર જગતમાં શું છે બેન કે આપણું આયુષ્ય એ કેવું કર્મ છે કેવું કર્મ છે ભાઈ અઘાતી એટલે કે નાનાવરણીય દર્શાવરણીય મોહનીય નંત્ર આ ચાર કર્મ છે ને એ ઘાતી છે આપણે જેટલો એમાં પુરુષાર્થ કરીએ ને એટલું એ ઘસાતું જ જાય એ ઘસાતું જ જાય એમાં આપણે અત્યારે આટલો કરેલો પુરુષાર્થ નકામો નથી પણ આપણું નામ કર્મ છે ધારો કે કોઈને બહુ વ્યસ મળે છે તમે ઘણા માણસો અત્યારે જાણો છો કે જેનો જે જે કાર એવો છે આખી દુનિયામાં એના એક ઈશારા માત્ર ઉપર 1000 લોકો ભેગા થઈ શકે એવું થાય ને આજે કેટલા બધા એવા પુણ્ય જીવ પાસારી જીવો છે હવે એનો અંદર એમાં આપણે એનો ઘટાડો કરવા જે થાય અને આપણે એ છીએ કે આજે હું બની જાઉં તો આપણું એવું નામ કર્મ થાય આપણો યશ એવો થાય હવે આપણા હાથમાં નથી એનો યશ ઘટાડો કે આપણો યશ વધારો બેમાંથી એકેયમાં આપણે કશું ન કરી શકાય ગુણ વધારો અને યશ પ્રત્યે એ જુદી વાત છે તો આપણે એમાં મહેનત કરીએ છીએ શું બીજાને યશ પામતા જોઈને અંદરમાં અંદરમાં આપણે જલન કરીએ એને ડાઉન કરવા કોશિશ કરીએ તો જ્ઞાની કહે છે કે આ તારો પુરુષાર્થ કદી સફળ નહીં થાય આપણે જેનું ગુરુ કરવા જઈએ જેના માટે ખરાબ કરવા ઈચ્છીએ એ જીવના પુણ્યનો ઉદય એવો હોય તેનો વાળ પણ વાંકો ન થાય આપણા લાખે લાખ પરાક્રમ લાખે લાખ પુરુષાર્થ પણ નિષ્ફળ થઈ શકે પણ જે આત્મા પોતામાં પોતાનો સુધારો પર વધારે તે થાય કે ન થાય જેટલા અંશે કર્યો એટલા અંશે તો થાય જ અંદરમાં બહુ નિમક પડી ગયું હોય તો તમે થોડીક સાકર નાખો ત્યાં સુધી ખારાશ ઓછી થઈ દેખાય નહીં પણ અંદરમાં એની ખારાશનું તત્વ તો પ્રમાણમાં ઘટ્યું જ હોય ને એમ જ્ઞાની આપણને કહે છે કે મેં ને તમે અનાદિકાળથી જે આપણા ઘાતી કર્મ છે એ કર્મ તરફ કદી જોયું નથી અને જે અઘાતી કર્મ છે એ આપણું આયુષ્ય આપણું નામ ગોત્ર એટલે મને ને તમને મળેલી પોઝિશન મને ને તમને મળેલો દેખાવ મને ને તમને પ્રાપ્ત થયેલા તમામ પરિગ્રહો ભૌતિક પદાર્થો એ બધા કોના આધારે છે પૂર્વના પુરુષાર્થના આધારે પ્રગટ કરાવા તત્વો છે જ્યારે આપણે કેટલી સમજ કેળવવી કેટલો વિચાર કરવો કઈ રીતે વિવેક કરવો એ બધું વર્તમાનના પુરુષાર્થને આધીન છે તો આપણે આજ સુધી એવા મિથ્યા પરાક્રમો કર્યા કે જેમાં આપણું કશું ચાલે નહીં અને એવા સમ્યક પરાક્રમ કર્યા નથી કે જે આપણા પોતાની ટેરિટરી છે આપણા પોતાનું જ કાર્યક્ષેત્ર છે તો જીનેશ્વર પરમાત્મા મહાવીર સ્વામી અને જ્ઞાનીઓ આપણને ટ્રેક બદલવાનું
શું કહે છે કે હવે તો એમાં પુરુષાર્થ કર, એમાં કાર્ય કર, એમાં મહેનત કર કે જેમાં તારી મહેનત સફળ થાય. આજ સુધીની આપણી મહેનત જે આપણું નહોતું એનું આપણું કરવામાં, જેને આપણે ટકાવી ન શકીએ એને ટકાવવામાં, જેને તોડી ન શકીએ એને તોડવામાં, જેને જોડી ન શકીએ એને જોડવામાં આપણે પુરુષાર્થ કર્યો હતો. તો આ સંસારના દરેક કાર્યોમાં આપણે કરેલો પુરુષાર્થ એ કદી પૂર્ણપણે સફળ ન થયો, એટલે અનાધિકારથી જીવાત્મા આવો પુરુષાર્થ કરીને પણ સફળ નથી થયો. હવે પરમાત્માના માર્ગે એક પુરુષાર્થ એવો કરી લઈએ કે જે આપણને સફળતા આપે, એના માટે આપણને સમ્યક પરાક્રમ કહે છે. સમ્યક પરાક્રમ એટલે સાચો પુરુષાર્થ. એમાં આપણે સાત બોલ પૂરા કર્યા, આઠમો બોલ હમણાં એટલે કે આઠમો પદ જેની અંદરમાં આવ્યું સામાયિક એની વાત કરી. હવે આ સામાયિક પછીનો પદ આવે છે એની અંદરમાં આવે છે ચોવીસ અથવો. ચોવીસ અથવો એટલે શું? લોગસ. બહુ જાણીતી વાત છે, જૈન કુળમાં જન્મેલા એક લોગસ વિશે જાણે છે. પણ નાની મને ને તમને કહે છે કે આપણે આ લોગસનો પાઠ તો અનેક વાર બોલ્યા છીએ પણ આપણે કદી પણ એનું ઊંડાણ સ્પર્શ્યું નથી. સ્વયં ગૌતમ ગણધર જ્યારે પરમાત્મા મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એ વખતે અંધારું છવાયું. કોના અંદર? વિશ્વમાં તો દ્રવ્ય અંધકાર થાય. જ્યારે તીર્થંકર સેવન કરે એટલે કે બીજેથી મૃત્યુ પામીને માતાના ગોદમાં આવે એ વખતે, પછી જ્યારે એનો જન્મ થાય, જ્યારે એમની દીક્ષા થાય, જ્યારે એમનું કેવળ જ્ઞાન થાય, જ્યારે એમનું નિર્વાણ થાય, આ બધા પંચ કલ્યાણ કહેવાય ને, એ વખતે આખા લોકમાં સુધી જાય, ઉજાસ ઉજાસ થાય, આનંદ આનંદ થાય, શાંતિ અને પરમ શાંતિ થાય, આ એના પુણ્યનો પ્રભાવ. પણ જ્યારે એનું નિર્વાણ થાય ત્યારે પળભરને માટે સુખી જાય, આખા લોકમાં અંધકાર છવાય જાય. એટલે ભગવાનનો આત્માનો દીવો આશા કાળ પૂરતો, આત્મા સિદ્ધગતિમાં તો ગયો પણ અહીંયાથી લોકમાંથી શું થયો? અસ્ત થયો. એવી વખતે ગૌતમ ગણધર ભાંગી પડ્યા, તૂટી પડ્યા. એમનો એ અંદરથી આક્રમ કરવા માંડ્યું કે હવે મારું શું થશે, આવું કેમ બન્યું? ચાર જ્ઞાનના ધારક હતા, અતિશુત અવધિ મન પડ્યો તો પણ પૂર્ણ વિતરાગ નહોતા. શું નહોતા? વિતરાગ નહોતા. એટલે રડી પડ્યા, વિલાપ કરવા માંડ્યા અને એકદમ આક્રમ કરતા કહેતા કે છે, અંધિયારે તમે ઘોરે ચીઠંતી પાણીનો બહુ, ઓ કરીશઈ ઉજ્જોયમ સર્વ લોયમની પાણીનો. આ સર્વ લોકના પ્રાણીઓને બધા અંધિયારે તમે ઘોરે, ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે, હવે ઓ કરીશઈ ઉજ્જોયમ, હવે ઉદ્યોગ કોણ કરશે, પ્રકાશ કોણ કરશે, મને માર્ગદર્શન કોણ કરશે, આવી ભાવના કરતા હતા ને. અચાનક અંદરથી પોતાની આત્મા તરફ દ્રષ્ટિ ગઈ ને ધીમે ધીમે રાગ ભાવ તૂટવા માંડ્યો કે ભગવાનને પણ કોણે ઉદ્યોગ કર્યો હતો, ભગવાનને કોણે બતાવ્યું હતું? ભગવાન તો સ્વયં બુદ્ધ હતા. કેવા હોય? સ્વયં સ બુદ્ધાનમ પુરુષોત્તમાણમ પુરુષ સિંહાણમ આપણે બોલીએ છીએ ભગવાન માટે આના મથુરામાં. તેને વિચાર આવી ગયો કે ભગવાન તો સ્વયં સંબુદ્ધ હતા, પોતાના આત્મામાંથી પ્રકાશ ચાપ્યો હતો, તો મને એ પ્રકાશ કેમ ન મળે? અને તરત જ એને એ પ્રકાશ ક્યાંથી આવે? તો કે લોકસ ઉજો અગરે ધમ્મા તીર્થ યરે જીને, અંદરમાંથી પોકાર ઉઠ્યો. લોકસ ઉજો અગરે, ત્રણ લોકમાં ઉદ્યોગ કરનાર એ કયું છે? જ્ઞાન છે. શું આવ્યું વિચાર? કે જગતમાં કોઈને પણ કોઈ પથદર્શક બની શકે તો શું બની શકે? જ્ઞાન બની શકે. જુઓ આમ પૂછવામાં આવે કે સૌથી પ્રકાશિત શું, તો કોઈ કહી દે છે સૂર્ય. એનાથી આગળ વધીને કે ભાઈ સૂર્ય હોય પણ ઘરમાં અંધાર હોય તો કે દીવો. દીવો હોય પણ આંખે જ આંધળા હોય તો, એટલે કે આંખ બરાબર પણ આંખે આંધળા ન હોય, આંખ દેખતી હોય પણ દિમાગ ખાલી હોય તો. આજે વિચાર, સૂર્ય હોય, દીવો હોય, આંખ હોય પણ અંદરમાં દિમાગ ન હોય તો, દિમાગ હોય પણ એની બુદ્ધિ સુબુદ્ધિ ન હોય તો. એટલે આખરે સાચો પ્રકાશ કોણ? અંદરમાં રહેલી સમજ, અંદરમાં રહેલો સન્માર્ગ, અંદરમાં રહેલું સત તત્વનું જે જ્ઞાન છે એ છે. વાત તો બાકી હતી ને, આપણે જો ક્યારેક કહીએ છીએ ને ચિંતન કરવાની ટેવ પાડશું, અનુપ્રેક્ષા કરશું, તો જ્ઞાની કહે છે મને ને તમને એકે એક આન્સર, એકે એક વસ્તુ ક્યાંથી આવશે? અંદરમાંથી. જો જ્ઞાન એ કોઈ બહાર
કોઈ મુખમાં કોઈ જગાએ મૂકેલો કોઈ સંગ્રહ નથી. મરણ તમારો આત્મા છે ને, ઇટ્સ લાઈક ક્રિસ્ટલ. કેવો છે? મિરર. આપણા આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન એ સ્વયં છે. એટલા માટે કે પદાર્થો બહાર છે અને આત્મામાં એનું પ્રતિબિંબ પડે છે. શું છે? આગળમાં આપણે રૂમમાં એક ક્રિસ્ટલ મૂકી દઈએ અને આ વ્રણ એટલે અણુ ન હોય તો આ ક્રિસ્ટલની અંદર આખા લોકનું પ્રતિબિંબ પડે કે ના પડે? તો એ પ્રતિબિંબ કેમ ન પડે આપણા આત્મા ઉપર? જે કેવડીના આત્મા ઉપર પડ્યું, આપણા આત્મા ઉપર કેમ ન પડે? સૂર્યનો પ્રકાશ મેળવવા માટે જ્યારે અંધારું થઈ જાય ત્યારે સૂર્યમાં પ્રકાશ ભરવો પડે કે વાદળો હટાવવા પડે? સૂર્યનો પ્રકાશ પોતાનો છે, આપણે ક્યાંયથી પ્રકાશ લાવવો પડતો નથી. એના ઉપર જે વાદળોનું આવરણ છે એ હટાવવાથી સૂર્યનો પ્રકાશ મળી જાય છે. એમ બોધ જ્ઞાન એ ક્યાં પડ્યું છે? મારા ને તમારા આત્મા. પોટેન્શિયલી જે વસ્તુ એમાં ન હોય તો આવે ક્યાંથી? હોય નહીં તો આવે ક્યાંથી? આપણામાં પડ્યું છે. પ્રાણી શું છે? આવરણ છે. લોકસ ઉજો દરે લોકમાં ઉભે ઉત્તરનાર્યું એવું જે તત્વ છે એ તો હું પોતે છું, મારો આત્મા છે. તો એને કરવું શું? તો કે એના ઉપરના જે વાદળ છે, જે આવરણ છે એ શું છે? નાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતર. જો શાંતિથી વિચારજો, તમે બધા આઠ તમો ભણ્યા છો, કદાચ આપણા બાળકોને પણ ભણાવતા હશો. આપણે વારંવાર જૈનો અને નાતે આઠ કર્મોની વાતો કરીએ છીએ. એના બે ડિવિઝન છે. એક એવા કર્મો કે જે આપણે તોડવા હોય ત્યારે તૂટી જ શકે, અને એક એવા કર્મ કે આપણે લાખ પ્રયત્ન કરીએ તો પણ આયુષ્ય પૂરું થાય તે જ તૂટે. આયુષ્ય જાય તો આપણે નામ છે, આપણો પુત્ર છે, આપણી જે જીવન વ્યવસ્થા છે એ બધીને આપણે પૂરી કરવી હોય તો આયુષ્ય પહેલાં પૂરી ન થાય. એટલે કે બહારનો વ્યવહાર નથી કે શરીરના ધર્મો, તો એ બધા તો એની સાથે છે. તો આ બધું જ્ઞાન ક્યાં પડ્યું છે? મારા તમારા આત્મામાં પડ્યું છે. તો આવું આત્માનું જ્ઞાન જેને પ્રગટ કરવું છે એવા ગૌતમ ગણધરને અચાનક અંદરથી બોધ થયો અને બોલી ઉઠ્યા હતા, લોકસ ઉજો વગરે ધર્મ તીર્થ અરે જીને, ધર્મ તીર્થના કરનારા એવા જીને સ્વર પરમાત્મા. અને કોણ? તો કે મારા પરમ ઉપકારી. આ ચોવીસી આપણે વર્તમાન કાળમાં જેના અનંત ઉપકાર નીચે છીએ. આજે હું ને તમે કદાચ જરાક પણ સાચા હોઈએ, જરાક સુખી હોઈએ, કોઈ પણ પ્રકારે શાંતિનો અનુભવ કરતા હોઈએ, ક્યારેય સમાધિમાં આવી શકતા હોય, તો કોનો ઉપકાર છે? પરમાત્માનો, કે જેણે આપણને જ્ઞાન આપ્યું, જેણે સમજણ આપી, જેના વડે આપણે પાપોથી બચ્યા, જેના વડે આપણે અજ્ઞાનથી બચ્યા. તો એનો ઉપકાર કેવી રીતે વ્યક્ત કરવો? તેણે કીધું ઋષભ ભજન ચ ઋષભદેવથી માંડીને ચોવીસે ચોવીસ તીર્થંકરની સ્તુતિ ગૌતમ ગણધરે કરી છે. એટલે આ વાત કોણે કરી છે? બેન, લોગસ કોને રચ્યો છે? સાક્ષાત ગણધરે, સ્વયં ગણધરે રચ્યો છે. જુઓ, હું તમે આજ સુધી કેટલા બધા લોકોને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરી ચૂક્યા છીએ. આપણે કેટલા બધા દેવતાઓની સ્તુતિ કરી હશે. દેવતા કદાચ આપણને આપવા ધારે તો પણ એને મર્યાદા છે. બેંક મેનેજર આપણને ગમે એટલી મદદ કરવા ધારે, એની પાસે આખી બેંક છે તો પણ એની મર્યાદા કેટલી લે? તમે બેંક આપણને કેટલી લોન આપી શકે? ડિપોઝિટ મૂકો ને, તમે એની સામે સિક્યોરિટી મૂકો, એના રૂલ્સ રેગ્યુલેશન્સ જે હોય તે, ગમે એવો બેંક મેનેજર આપણો નજીકમાં નજીકનો સગો હોય તો પણ એની મર્યાદા એના હાથ બંધાયેલા ખરા કે નહીં? તો આ જગતના કોઈ પણ દેવી દેવતા જેને આપણે ગમે એટલા નિજવીએ, ગમે એટલા તુષ્ટ કરીએ, ગમે એટલા પ્રસન્ન કરીએ, પણ જેની તેરી કરી જેટલી હોય એટલામાંથી આપણે મદદ કરી શકે ને, તો આજ સુધી મેં તમે જેની પાસે માંગ્યું એ એની મર્યાદાઓથી ઘેરાયેલા ઓ પાસે માંગ્યું. શું માંગ્યું? એની ઈચ્છા પણ છે, એની કરુણા પણ છે, એને વાંધો પણ નથી. પણ વાંધો ક્યાં આવે છે? પ્રકૃતિના લોમાં. મને ને તમને આ સંસારમાં કોઈ પણ એટલી જ મદદ કરી શકે જેટલું પુણ્ય મારા ને તમારા સ્ટોકમાં હોય. ભગવાન મહાવીરનો આયુષ્ય ન વધારી શકાય, ચોસઠ ઇન્દ્ર ભેદાથી ને વધારે, તો પછી મારું કે તમારું આયુષ્ય કોઈ વધારી શકે ખરું? સ્વયં મહાવીર, ત્રિલોકી નાથ, તીર્થંકર પરમાત્મા, અરિહંત દેવ, આવા મહાન ઉત્કૃષ્ટ તત્વના અધિકારી એવા પરમાત્મા પણ એમ કે હું મારું આયુષ્ય બે ઘડી ના વધારી શકું? અને વિનંતી કોણ કરે? ચોસઠ ઇન્દ્ર.
મૃત્યુ થી ડરશું જે નિકાચી છે જેમાં ચાલે જ નહીં એ પરમાણુ પણ વધારી ન શકાય અને આપણને કોઈ મારી નાખી શકે જો ક્યાંક તો યુનિવર્સલ લો હોય કે ના અરે એક માખીને પણ ઉડીને આપણા શરીર ઉપર બેસવાની પરમિશન પ્રકૃતિએ નથી આપી આ માખીના જીવને જો આપણે કોઈ જન્મમાં ઇરિટેટ ન કરીએ ને તો બાજુવાળા ઉપર બેસે કોઈ સાથે આપણે પૂર્વે વેદ નો અનુબંધ ન હોય તો આપણું એક વાળ ખેંચી ન શકે આ સંસાર નું વિજ્ઞાન છે આપણે શા માટે ભયભીત છીએ કોનાથી ડરીએ છીએ જેની તાકાત જ ન હોય જેના વશમાં ન હોય જેની ઈચ્છા હોવા છતાં જેને અધિકાર ન હોય એની પાસે માંગી માંગીને શું માગશો બાળક હોય ને તાવ આવ્યો હોય માથું કાઢતું હોય આપણું વ્યાકુળ હોય માને રડતો હોય માને કે મને બચાવી લે મારો તાવ ઉતારી દે તો માં શું કે બેટા હમણાં ઉતરી જશે શું કે બેન હમણાં ઉતરી જશે માં જાણે છે કે આને હું શું કરી શકું શું કરી શકું તમારા સંતાનને તડફડતું તડપતું અડધી ડિગ્રી ના લઈ ગયો એનો પાંચ ડિગ્રી ના લઈ ગયો એનો કપારો તમે ના વેઠી ગયો માં ઈચ્છે છે એની બધી વેદના લઈ ગયો કશું ના કરી શકે કોઈ ના કરી શકે તો જેને નિવારી ન શકાય જેને ટાળી ન શકાય એને સુધારી શકાય શું કરી શકાય ટાળી ના શકાય નિવારી ના શકાય એને સુધારી શકાય સમજાવી શકાય શું કરી શકાય મનને તારું કર્યું છે ભોગવીને આજ પછી વ્યાકુળ બનીને જેનો જ્યાં અધિકાર નથી એમાં આપણી શક્તિ લઈ રાખવાની શું નહીં કરવાનું બેન ડોક્ટરના પગ પકડવાથી સાજા થઈ જવાય નથી જવાય તો એની પાસે ફરજ રહે કે એની પાસે માત્ર સારવાર કરાવી લે એ સારવાર પણ કેટલી કરી શકે આ સંસારમાં આટલા સાધન છે આટલા ઓપરેશન છે આટલી મેડિસિન છે છતાંય એ જ દર્દથી કરોડો લોકો મરે છે બને છે કેમ સાધન કારગત ન થાય ઓપરેશન સક્સેસ અને પેશન્ટ ડેડ તમે સફળતા મેળવી શકો તો તમારા કાર્યમાં મેળવી શકો એની લાઈફમાં ન મેળવી શકો તો હવે આપણો પુરુષાર્થ કેવા કરશો રાણી કે છે એના સગડે જા દેવાથી દેવના સમય ચાલ લોકસ ઉજો અરે તમે તીર્થ હરે જીને જેને શું કર્યું છે અધિ વ્યાધિને ઉપાધિનો નાશ કર્યો છે એના રસ્તે ચાલવું પડશે એટલે આપણા જીવનમાં જ્યારે પણ આપણે લોકો સ્કૂલે છીએ ત્યારે આપણને ખબર નથી કે આ કેવી સ્તુતિ છે એની અંદર શું શું માગણી છે પરમાત્માના એક એક નામોચ્ચારમાં એક એક શબ્દમાં એવી તાકાત છે એવા અંદરના આંદોલન છે એવા ભાવ છે અનંત સિદ્ધોનું જે રેડિયેશન ચોવીસે તીર્થંકર સિદ્ધ પરમાત્મા થઈ ગયા ને એ ચોવીસેનું રેડિયેશન ચોવીસે કલાક માત્ર ચોવીસનું નહીં એવું અનંતે અનંત સિદ્ધોનું એટલે તો આપણે બોલીએ છીએ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો શું કીધું એ સિદ્ધો મને શું બતાવો સિદ્ધિ આપો આપો એટલે એનું માર્ગદર્શન કરો મોટીમાં લઈને આપ્યો કોઈ આવીને કહે કે હું તમને આમ કરી દઉં હું તમને તેમ કરી દઉં મહાવીર ન કરી શકે એ જગતનો કોણ કરી શકે આપણે ભરમાઈ બહુ જાય છે આપણને શોર્ટકટ બહુ પડે છે હમણાં હું અહીંયા આવીને કંઈક શરૂ કરું ને બેન હું તમને એમ કહું કે આટલું તમને હું આમ કરી દઈશ કે તમને આમ થઈ જશે તો આમાં એક રૂમમાં એક પગ મૂકવાની જગા ન રહી ન રહી જતા કારણ કે બધાને શોર્ટકટ જોઈએ છે ત્યારે નાની કહે છે ભગવાન મહાવીર સંવત્સરમાં ધારે તે ફૂંક મારીને પોતાની ઉર્જા ફેલાવી શકે કે ન ફેલાવી શકે માની કેમ ના કરો કારણ કે સામાન ઉપાદાન ન હોય
સોનો હોય એની તૈયારી જ ન હોય. રણમાં જઈને ગમે એટલું વાવે ઉગે, વાવવાળો તૈયાર છે, દાણા તૈયાર છે, એના કરુણાનો કોઈ પાર નથી. પણ વાવવું તો ક્યાં વાવવું? એના માટે સામે ભૂમિ તૈયાર જોઈએ ને. તો આપણો પોશાક ભૂમિ તૈયાર કરવામાં કરવાનો છે. શેમાં કરવાનો છે? આપણી હૃદયની ભૂમિ ખેડીને તૈયાર કરવી, અંદરનું ઉપાદાન જગાવીએ, મોક્ષે જવાનો ભાવ જગાવીએ, સંસાર તરફનો નિર્વેદ જગાવીએ અને પાપનો અનુબંધ અટકાવવાનો. ભગવાનને પૂછ્યું, ભગવાન મારે સંકેતી બનવું છે, શું કરું? ભગવાનને શું કીધું ખબર છે? સુલભ બોધિતા. સુલભ બોધિ એટલે જેને બોધ ઉતરી શકે એવો સીધો થા. તો કે સુલભ બોધિ કેવી રીતે થાય? તો કે હળુકર્મી થા. હળુકર્મી કેવી રીતે થાય? આરંભ સમારંભ થી અટકી જા. બોટમ લાઈન ક્યાં આવી? બસ ને, તો આ બધું ચાલુ રાખવું છે. અને ભગવાન કેવું, દયા કર, દયા કર, કૃપા કર, કૃપા કર. પાછા એને બ્લેમ કરી, કરુણા સાગર તારું નામ છે અને તું કરુણા કેમ નથી કરતો? બેન તારું નામ છે, લોન કેમ નથી દેતો? ચાલે, લાયકાત લઈ આવો, બધું આપું. નાની કે છે, મેં તમે આજ સુધી પુરસાદ કર્યો ઉલટે રસ્તો કર્યો છે. તો જયારે અનંત સિદ્ધનો રેડિયેશન વસે છે ને, એની સાથે આપણું જોડાણ થતું છે. શું કહું જોઈએ? એક એક દુસ્સંગ અજ્યંચ વંદે સંભો. આ તો બોલે એક એક તીર્થંકરના નામ લ્યા ને, એના નામની એવી ધ્વનિનો એક આખો વિજ્ઞાનનો વિભાગ છે કે કયા ધ્વનિથી આપણે થેરેપી કરીએ છીએ. બધી જાત જાતની આપણ થેરેપી છે, ધ્વનિની થેરેપી છે, કલરની થેરેપી છે. આપણે કલર થેરેપીથી તો ઘણા લોકો સારવાર લઈ ગયા છે. તો જ્ઞાની કહે છે, આની અંદર તો કશું ના કરવું પડે, આ બધું બાય પ્રોડક્ટમાં થાય. આપણે હમણાં જ બેને કીધું કે ભાઈ આ વસ્તુ આપણે પાછી ગરમ ના કરીએ ને તો અંદર વાઇટામિન બળી ન જાય. પાછું ન કરવાથી, પાછું ગરમ કરવાથી વાઇટામિન બળી જાય છે. એ લક્ષે જો આપણે કદાચ એને પાછું ગરમ ન કરીએ ને તો માત્ર એમાં વાઇટામિનનો લાભ થાય. શેનો લાભ થાય? વાઇટામિનનો. પણ જેથી જીવને એમ સમજાય કે જ્યારે હું મારા ભોજનના ટેસ્ટ માટે, માત્ર ટેસ્ટ માટે પકાવવું પડે, રાંધવું પડે. કારણ કે આપણી હોજરી, આપણે શાકાહારી મનુષ્ય એટલે આપણી સ્ટમક એવી નથી કે આપણે બધું જ કાચે કાચું પચાવી શકીએ. જો એનિમલ, બર્ડ આ બધાને શું છે, એ દાણા આખા આખા ગળી જાય. કબૂતર ગળી જાય ચાલે, આપણે ગળી જાય ચાલે? તકલીફ થાય. એવું એ છે કે આપણી પ્રકૃતિ જુદી છે તો આપણે રાંધવું પડે. ઇટ્સ ઓકે. અર્થદંડ આપણે સવારે વાત કરીએ, અર્થદંડ. પણ રાંધ્યા પછી ખાવા બેઠા અને તરત શું કર્યું બેન? માઇક્રોવેવ ચાલુ કર્યું. ગરમ કેટલું કરવાનું? તો કે જીભ સહી શકે એટલું. અને જીભ ઉપર કેટલી મિનિટ રાખવાનું? એકાદ કલાક રાખવાનું? કેટલી મિનિટ રહેશે સુરેશભાઈ? જીભ ઉપર કેટલી લાગીએ? અહીંયાથી અહીં સુધી જતા કેટલી મોમેન્ટ? 10 સેકન્ડ. નાની કે છે, આના પેલા મેં તમને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું હતું કે યુરોપ ગયા ટૂરમાં અને બધા ફરવા ગયા હતા અને 7 સ્ટાર બેસ્ટ હોટેલમાં ગયા હતા મિત્રો. એમાં રૂમ સર્વિસમાં તમે બધા અનુભવી છો, બધું હોય એમાં, સાથે માઇક્રોવેવ પણ હોય ને તેમ. હવે એને બધા ફ્રેન્ડ બેઠા છે, સ્વજનો બેઠા છે, ચા કોફી આવ્યા છે, ગપ્પા મારે છે. ધીમે ધીમે એ ટેમ્પરેચર તો આપણે કેટલું જોઈએ? 75 કે 73 કે 68? કેટલું જોઈએ? 68. બધાના માપ જુદા હો, બધાના સ્ટાન્ડર્ડ જુદા. આ બધા બહાર કેટલા ટેમ્પરેચરમાં જીવેશ? અભિવ્યક્તિ કર્યા વિના ન રહ્યો. એક મિનિટ માં તો જાણે અકળાઈ જાય અને ઓલો ઉઠે, ટેમ્પરેચર ડાઉન કરતી હાશ. નાની કે હાશ કહી ને મળ્યો, બધી જ જવાબદારી તારા થી આવી. માઇક્રોવેવમાં ચા કોફી ગરમ કરવા માટે
माइक्रोवेव खोलियो अने अंदरथी एक प्राइस लिस्ट बाहर आई आपणे ओटो सिस्टम छे ने बधे एम अंदर एंटर थाव तो प्राइस लिस्ट बाहर आवी जाय अंदर जाव होय तो त्यां सुधी दरवाजा ना खुले એમ આને દરવાજા ખોલતાની સાથે પહેલા પ્રાઇસ લિસ્ટ આવી ઉપર લખ્યું છે યુ કેન યુઝ ઇટ એની ટાઈમ બટ યુ હેવ ટુ પે સમ પ્રાઇસ પર યુઝ યુ હેવ ટુ પે ઓનલી 100 યુરો કેટલા બેન ખાલી 100 યુરો આપવા પડે દરેક વખતે તમે વાપરી શકો છો ચાનો તો ભાતમાં રહી જાય કે શું ચૂકવ્યું છે એ પણ જાણીએ છોકરો કદાચ શું કીધી ગમે એવો ઠંડો હોય સવાર નો હોય તો ચાલે બે કલાક પહેલા ના હોય ચાલે કોઈ ક્યાંથી માનવાની તો શરૂઆત કર તારે 100 કિલો મૂકીને 10 વાર ગણતો હોય તો કરજે તો તારે કમાવા તારે જવું પડશે ને બાપ દાદાનો વારસો હશે તો ફૂટી જશે તો નાની મમ્મીને તમને કહે છે મહાવીરને માનવા એનો અર્થ નથી કે મહાવીરનું અસ્તિત્વ સ્વીકારવું મહાવીરને પૂજવા એનો અર્થ નથી કે એને દીવોને ધૂપ કરીને આરતી કરી લેવી કે એનું પૂજન કરી લેવું મહાવીરને માનવા એટલે મહાવીરના જ્ઞાનને માનવું મહાવીરને પૂજવા એટલે મહાવીરની આજ્ઞાને પૂજવી આપણે આદર કરવો જ પડશે એને માનવા જ પડશે જો નહીં માનીએ તો આપણો આખો બહુ ચાલ્યો જશે અને આપણને મહાવીરે કહેલી વાતમાં જો હજી વિશ્વાસ ન હોય તો આપણે આપણી જાતને મહાવીરને માનનારા કદી ન કહેવા મહાવીરનું અસ્તિત્વ નહીં માનો મહાવીર કે મને કાંઈ વાંધો નથી એક વાર કહી દો કે મહાવીર હતા તોય કબૂલ છે પણ મહાવીરના સત્યો નહીં માનીએ તો કોને નુકસાન છે આપણને નુકસાન છે બીંગ આ જૈન આપણે ક્યાંથી તો શરૂ કરીએ પરમાત્માએ કીધું આરંભ સમારંભ કથા શું કીધું બોટમ લાઈન અરે સમ્યક દર્શન સુધી જવા માટે શું બનવું પડે શુદ્ધ બોધી બનવું પડે નહીં તો વાવે તો પણ ઉગે નહીં 1000 વાર સંભળાવો ને તો પણ કે કે સીતાનું હરણ તો થઈ ગયું પણ હરણની પાછી સીતા ક્યારે થઈ આખી રામાયણ સાંભળ્યા પછી અંદર કાંઈ ઉતરી ના હોય તો જ્ઞાની કે સુલભ બોધી થવા માટે હળું કરમી થવું પડે હળું કરમી થવા માટે આરંભ સમારંભથી અટકવું પડે એટલે વર્તમાન જીવનમાં આપણે જ્યારે પણ તીર્થંકર પરમાત્માનું નામ લઈએ છીએ ને ત્યારે આપણામાં એ ચેતના પ્રગટે છે શું થાય છે પરમાત્માના નામનો આ મહિમા છે એ બાય પ્રોડક્ટમાં આધી વ્યાધિ ઉપાધિ મટાડે છે મેઇન પ્રોડક્ટ તો આપણા આત્માને પાવરફુલ કરે છે મજબૂત કરે છે શુદ્ધ કરે છે ધર્મ કરવા યોગ્ય કરે છે અનુભવ કરી જોજો એક લોગસ બોલ્યા પહેલા ના આપણે અને એક લોગસ બોલ્યા પછી ના આપણે પણ કેવી રીતે બોલવું પડશે સરેન્ડર થઈને બોલવું પડશે એ જેવા છે એવા માનીને બોલવું પડશે તો કેવા છે બેન ચંદે શું નિર્મલેલા આઈ છે શું અહીં પયા થયેલા ક્યારે તેના અર્થો વિચારજો ચંદ્ર કરતા પણ કેવા અને સૂર્યથી પણ વધુ તેજસ્વી આ સૂર્યનું તેજ આપણે કીધું સૂર્યનું તેજ કોને કામનું તો કે જેને આંખ છે એને પણ આંખ કોને કામની જેને અકલ છે એને
ને અક્કલ કોને કામની જે સવડો છે એને અંદરથી જ અવડો હોય તો દેવીનાથને પણ રંગાવી દે ને અક્કલ તો એની પાસે છે એટલે આપણે જે જ્યારે આ ભગવાનને ભજીએ છીએ ને ત્યારે અંદરમાં ક્રિએટ થાય છે એનું રેડિયેશન આપણી સાથે જોડાઈ જાય છે એને આપણે એબ્સોર્બ કરીએ છીએ અને આપણે તો માત્ર ને માત્ર સ્વાર્થ ભાવે અજ્ઞાન ભાવે કે ઓઘ સંડાય એટલે પરંપરાગત જોકે પરંપરાગત રીતે પણ કરીએ ને તોય સાકર અજાણતા પણ ખાય તો મીઠી જ લાગે લાગે ન લાગે અને ઝેર અજાણતા પણ ખાય તોય મારી નાખે એટલે ઘણા કે અમને અર્થ ન સમજાય ત્યાં સુધી અમને કાંઈ ભાવ નથી આવતો તો જ્ઞાની કહે છે અર્થ સમજ્યા પછી ભાવ આવે ત્યાં સુધી રાહ જોવાની ન હોય શું ન હોય જ્યારે બોલવાનું તને ફાવે અવસર મળે ત્યારે શું કરી દેજે શરૂ કરી દેજે ડોક્ટર આપણને દવા આપે તો બધી ખબર છે અંદરથી એ કેવી રીતે વર્ક કરશે અંદર ક્યાં ક્યાં જશે શું શું કરશે પણ ડોક્ટરને કેક પ્રમાણ પહેલાં બધું સમજાવો પછી શું ખાવ ડોક્ટરને કદાચ તમને દવા સમજાવે એની વિધિ સમજાવે કેટલી ખાવી કેટલી ના ખાવી સમજાવે પણ એના પહેલાં કણથી માંડીને છેલ્લો કણ અંદર કેવી રીતે પરિણામે એ કહેવાની ડોક્ટરને ફુરસદ હોય કરી તો ડોક્ટર કે ભાઈ તું તાર જા મારે દવા દેવાની જરૂર નથી ડોક્ટર કહી ગયો ગુરુ નથી કહેતા પણ આપણે તેની પત્તર ખાંડી કરવું કઈ નથી નાની ધ્યાનનો સમય માથા પછીમાં કોઈ દી ન કરે ના વિષમ વાયણા જોકે ના નાની સાથે વિસંવાદ ન કરે નાની સાથેનો સંવાદ એને પરમાત્માએ સમ્યક પરાક્રમ કીધું વાયણા પૂછના પર્યટના વાંચવું પૂછવું પરાવર્ત ના કરવી આ બધા શું બતાવ્યા સમય પરાક્રમના લક્ષણ બતાવ્યા સ્વાધ્યાયના પ્રકાર બતાવ્યા પણ વિસંવાદ કર્યો ખાલી બુદ્ધિ બતાવવા શું કરીએ બેન મનને શાંત જ ન કરીએ ભગવાન જ એને આપણું ચાલક ને તો ભગવાન મહાવીશ્વરની પાસે પણ આવી આવી ચર્ચા કરનાર હતા ત્યારે નાની જોયું કે આવો વિસંવાદ કરનાર નાના વર્ણીય કર્મ બાંધે શું બાંધે છે મેં તમે ભૂતકાળમાં જ્ઞાનીઓનો કેટલો કિંમતી સમય આપણી વિસંવાદિતામાં વેડફી નાખ્યો પરિણામે આપણી બુદ્ધિ ઉપર શું આવી ગયું બેન આવરણ આવ્યું છે આપણે કઈ યાદ નથી રહેતું તો જ્ઞાની કહે છે કે તને સંસારની બધી વાત યાદ રહી છે ખાલી યાદ શું નથી રહેતું બેન આપણને ધર્મ તત્વ યાદ નથી રહેતું સૂત્રો યાદ નથી રહેતા સમજણ યાદમાં તકલીફ આપે છે કારણ કે આપણે જ્ઞાનાવર્ણીય કર્મો બાંધ્યા છે તો આવા તીર્થંકર પરમાત્માનું નામ લેતાની સાથે આપણા જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ સ્વચંદે સુનિમલયલા આઈ છે સો અહીંયા પયાસે સૂર્ય તથા બધું પ્રકાશિત એવું મારું આત્માનું બળ આપણા આત્માની અંદર શું થવા માટે જે પોટેન્શિયલી હતું ને એ પ્રગટ થવા માટે છે આપણે પહેલાં જ કીધું પ્રગટ કરવાનું છે લાવવાનું નથી પ્રગટાવવાનું છે પુરુષાર્થમાં કરવાનો છે એને પ્રગટ કરવામાં કરવાનો છે તો એક એક તીર્થંકરનું નામ અને જે ચતુર્વિંશતિ સ્તવ એટલે યોગસનો પાઠ એનો મહિમા આ સંસારમાં અચિંત્ય છે સંસારના સર્વ મંત્રોમાં સર્વશ્રેષ્ઠ મંત્ર નમસ્કાર મહામંત્ર અને એના પછી આ મંત્ર આવે જેમાં આ જ પરમાત્મા પંચ પરમેશ્વરીમાં રહેલા અર્યંતોના ગુણગાન કરવામાં આવ્યા છે આવો જ મંત્ર પછી આપણને આવે છે થવથુઈ મંગળમાં શેમાં આવે છે નમોથુરમ એ પણ શું છે અર્યંત પરમાત્માની ક્ષત્રેન્દ્ર મહારાજા ઇન્દ્રએ કરેલી સ્તુતિ છે વિરાસનમાં બેસીને કરી શેમાં કરી છે આપણે ચૈત્ય વંદનમાં નમોથુરમ કહીએ છીએ ને આપણે કેટલા નમોથુરમ કર્યા અત્યાર સુધીમાં જેટલા ચૈત્ય વંદન કર્યા એટલા કર્યા પણ નાની કે છે હજી આપણો ભય ના થાય એક વખત વિરાસનમાં બેસવાથી એક વખત વિરાસનમાં બેસવાથી નાની કે છે અંદરની ભયની ગ્રંથિઓ ભેદાવા માંડે એના શબ્દ ખબર છે તમને કેટલા બધા શબ્દ એવા છે ચક્ષુ દયા મગ્ન દયા શરણ દયા બોહી દયા સૌ કે થાય છે અભય દયા અભય દયા એટલે શું અભયના દાદા જો આ જ્ઞાનીઓની ગૂંથણી તો જુઓ તમે કે કોઈ એક મુસાફરી છે જંગલમાં જાય છે અચાનક એને લૂંટારુઓ ઘેરી લે છે એને પકડી લે છે પકડ્યા પછી એની આંખે પાટા બાંધી દે છે પહેલાં તો ભયભીત થયો આંખા ઉપર પાટા બાંધ્યા અને ત્યાર પછી એને અંધારા માર્ગે લૂંટવા માટે કોઈ જંગલના ગુપ્ત સ્થળ તરફ લઈ જાય છે આવો માણસ મૂંઝાઈ ગયો છે જો આંખેથી કશું દેખાતું નથી એકાંત નિર્જન જગ્યાએ પકડાઈ ગયો છે હવે આધાર પણ હવે એમાં અચાનક કોઈ આવે અને આવતા વે દૂરથી અવાજ કરે કે હું આવી ગયો છું પેલાને કેટલું આશ્વાસન મળે કે કોક આવે મને બચાવશે
આવીને તરત પછી પાટો ખોલ્યો એટલે એની દ્રષ્ટિ ખુલે હું ક્યાં છું. પછી એને આશ્વાસન આપે, માર્ગ બતાવે, તું ખોટે રસ્તે આવી ગયો હતો, આ તો જંગલનો અઢવીનો માર્ગ હતો, તારે જવું તું શહેર તરફ, ચાલ હું તને શહેરનો રસ્તો બતાવું, હિંમત આવે હવે હું અહીંથી છૂટી શકીશ. અને ત્યાર પછી એને ધર્મ માર્ગ એનો વ્યવહાર બધું સમજાવે. આ કેવી કલ્પના આવે છે આ વસ્તુ અંદર બતાવી છે. અભય દયાનંદ સંસાર અટવીમાં ભૂલો પડેલો પ્રવાસી આ ચાર કસાયને પાંચ ઇન્દ્રિયોના આકર્ષણના લૂંટારાઓએ પકડી લીધો હતો, મોહ દશામાં મૂઢ બની ગયો હતો. આપણા ઉપર કેટલા હુમલાઓ છે કસાયના અને વિષયના, એમાંથી આપણે ઘેરાઈ ગયા છીએ. અચાનક કોઈ પરમાત્મા મળ્યા, કોઈ જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા અને તરત આપણને શું કહ્યું, અભય દયાનંદ. આપણે આટલું સુખી થઈ શકે છે, આ દુઃખમાંથી દૂર કરાવી શકું છું, આ બધી આધિયાથી ઉપાધિમાંથી મુક્ત કરાવી શકું છું, થઈ શકે છે, કારણ કે મને કોઈએ માર્ગ બતાવ્યો છે, હું તને બતાવી શકું છું. અભય દયાનંદ ચક્કુ દયાનંદ, આપનો માટો ખોલ્યો, આપણો મોહના પડડ ખોલ્યા, ઘાતી અઘાતીનો વિવેક સમજાવ્યો, આત્મચેતન અને ચેતનનો ભેદ સમજાવ્યો, સ્વનો અને પરનો ભેદ બતાવ્યો, મારું ને તારું, પારકું ને પોતાનું સમજાવ્યું, અને પારકું પારકું માનને પોતાનું પોતાનું માન, આટલું જ કર સુખી જવું. હું ને તમે, હું અને મારું બે શબ્દ છે ને. એક દિવસ સવારે ડાયરી લઈને બેસજો, એક પેજ ઉપર લખજો હું ને બીજા પેજ ઉપર લખું મારું, પછી ખાનું ભરવા માંડો. આજ મેં હું માટે કેટલું કર્યું અને મારું માટે કેટલું કર્યું. સાંજે સરવાળો કરજો, હું માટે 0, આખા દિવસમાં હું માટે કેટલું કર્યું અને મારા માટે કેટલું કર્યું. મારું માન્યું છે એના માટે હું એટલે આત્મા, અને મારું એટલે શરીર પરિવારને પરિવાર, આપણું આખું જીવન હું માટે કેટલું કાઢ્યું. નાની કે છે હવે હું તરફ છું, તારા તરફ છું, તમે સાત સવારે ઘરમાં પાર્ટી કરવી હોય તમારે તે દિવસે પછકામ કરે, કદાચ ઉપવાસ હોય, કદાચ એકાશ ન હોય, કદાચ તે દિવસે લીલોતરી ન ખાવી હોય અને ધારદાર ચપ્પુ વાગી ગયો તો લોહી તમને નીકળે ખાવાવાળા નીકળે, ત્યાં તમે કહી શકો ચપ્પુને કે ભાઈ મારે તો શાક ખાવું નથી તો મને કેમ વાગ્યું, દુઃખ તો એલાન થવું જોઈએ ને ખાવું છે, તો ચાકુ કે તે ચપ્પુ ચલાવ્યું છે. તારું કરેલું તારું તને પોતાને જ ભોગવવું પડે, કોઈ ભોગવવા ન આવે. આપણે કોના માટે પાપ કરીએ છીએ, કોના માટે આ બધું કરીએ છીએ, જે કર્યું એ માણવા પણ આપણે કદાચ નવે, રાંધ્યું એ ખાવા પણ આપણે રહેશો એની કોઈ ગેરંટી નથી, જે ભેગું કર્યું એ વાપરવા આપણે રહેશો એની કોઈ ખાતરી છે. ત્યારે એના માટે જે કંઈ કર્યું એ બધું ભોગવવા આત્મા તમને પડઘરને માટે ન સમજાય, પણ ભગવાન કહે છે કે તું જેને તરણ શરણ માનસ એ ધન પરિવાર કે આ સંસારનો એક પણ તાકાત ન લભે પમતો એ પ્રમત જીવ કોઈ તને ઉપકાર કરનાર નથી. વિતેન કામ ન લભે પમતો ઈમમી લોય અદુઆ પરઠા, આ લોકમાં પણ કામ ન લાગે, પરલોકની વાત તો દૂર રહી. દુનિયાનો સૌથી ધનાઢ્ય માણસ એની છેલ્લી હાલત શું હતી ખબર છે, ચેરમાં વ્હીલચેરમાં માત્ર આંખ વડે ઈશારો કરી શકતો, હાથની આંગળી પણ ઊંચી નથી થતી, કરોડોની મિલકત સામે પડી, છતાં પણ એને ટચ પણ ન કરી શક્યો, એને ભોગવી પણ ન શક્યો, એને વાપરી પણ ન શક્યો. અને આ બધું ભેગું કોના માટે કર્યું, જિંદગીનો અમૂલ્યમાં અમૂલ્ય સમય આપણે જો નિરાશ થઈને કે હતાશ થઈને કે ડિપ્રેશનમાં આવીને બધું મત કરવાનું, જ્ઞાન બુદ્ધિ જાગૃતિ સાથે કરવાનું છે, વિવેક સાથે કરવાનું છે કે મારે કેટલું કરવું, શું કરવું અને શા માટે કરવું. વારંવાર આપણને શું થાય છે, બોધ લાગે, પડભર લાગે, પણ પાછો મોહ ઘેરી વળે અને આપણો વિવેક બુદ્ધિ કુંઠિત થઈ જાય. અહીંથી બહાર નીકળ્યા
અને પાણીની ચારણી બાલ્દીમાં ચારણીને કેમ ભરેલા પાણીમાં બકેટ આખી ભરી હોય એમાં ચારણી પડી હોય તેવી ભરેલી લાગી પડી પણ બહાર કાઢવા એટલે ખાલી ખાલી એમ નાની કે છે હું ને તમે ચારણી બનીને ગયા છીએ તીર્થંકર પરમાત્મા પાસે પણ ગયા છું ને ચારણી ચારણી બનીને ગયા હતા હવે જ્ઞાની કે એક અંજલી ભરીને ગયા માત્ર એક ખૂબો ભરી જાય આખો સમુદ્ર પીવાની જરૂર નથી એક જ વસ્તુ કરો નાની કે છે પાપ ન કરો હિંસા ન કરો ઈચ્છા ઉપર લગામ દો પરિગ્રહની આસક્તિ ઘટાડો સંસારના મોહથી થોડા ઇન્ટ્રોવર્ટ થાવ પરમને પરમાણુને પોતાનાને પોતાનું જાણો જો આટલું આપણે આપણમાં કરી લઈએ તો પણ બ્રેક તો આવે કે ના આવે બ્રેક આવે તો આપણે એટલું કરવું છે કે આખા દિવસમાં મેં હું માટે શું કર્યું અને પર માટે શું કર્યું તો જીવનની અંદર જેણે આ વિવેક કર્યો એના જીવનમાં લોકસ સાર્થક થાય એના જીવનમાં નમોત્વનો સાથે વિરાસનમાં બેસવાથી આપણા પ્રેશર પોઈન્ટ એવા એવી જાતના છે કે જે આપણામાં નિર્ભયતા પેદા કરે છે વીર એટલે જે ધારે ત્યારે ઊભો થઈ શકે એટલે આપણે આરામથી પલટવાળી બેઠા હોય તો ઊભા થવામાં કેટલી વાર લાગે સિંહ વગેરે જે મુદ્રામાં બેસે છે ને એ બધા વિરાસન છે કેવા છે જેટલા પણ પ્રાણીઓ સજાગ છે ને એ કદી પણ આડા પડીને આળોટતા નથી એ સિંહ તો આપણને સૂતેલો ક્યારેક દેખાય પણ જ્યારે એ બેઠો હોય ત્યારે કેવી રીતે બેઠો હોય છે કે જેમની તેને છલાંગ મારી હોય મિનિટે છલાંગ મારી શકે એટલે આપણે પણ જીવનમાં પ્રમાદ ટાળવા માટેનું આસન છે જ્યારે આળસ ચડે પ્રમાદ આવે કશું કરવું છે ન થઈ શકે તો જ્ઞાની કે છે સેવા બેસી જવું વિરાસનમાં એટલે કે ડાબો ઢીચા ઊંચો કરીને જે બેસીએ છીએ એ વિરાસન છે ભગવાને પોતાની સાધના કાળમાં આ બધા આસન ગ્રહણ કર્યા છે ને આપણા માટે પણ આખું યોગનો આખી પરંપરા છે એટલે વિરાસનમાં એક વખત બેસવાથી પણ આત્મામાં વીરના ગુણો સંક્રાંત થાય છે અને આ પરમાત્માની સ્તુતિ કરતી વખતે આપણે આખું એના ઋણનો સ્વીકાર કરીએ છીએ કે ભગવાન તમે મને અભય આપ્યું ચક્ષુ આપ્યા મોહના પાટા ખોલ્યા બોધ આપ્યો માર્ગદર્શન કરાવ્યું અને તિનામ તારામ તમે ખુદ કર્યા ને અમને પણ કિનારા સુધી લઈ ગયા એટલે જ્યારે બોલીએ ત્યારે ભાવપૂર્વક બોલવું છે સમજણ પૂર્વક બોલવું છે સાધના પૂર્વક બોલવું છે જ્યારે ધર્મ ક્રિયા કરવા બેસીએ ત્યારે યાદ રાખવાનું છે કે હું અનંત કર્મ કાપવાની અનંત કર્મ કાપવાની સાધના કરું છું એક સારી રોટલી પણ મળી હોય તો બે રોટલી સામે જોયા કરવું પડે કે ના કરવું પડે એક સારી રોટલી વણવા માટે પણ તમારે રોટલી સામે જોવું પડે ને તો નકશો થઈ જાય ને ઇન્ડિયાનો તો જ્ઞાની કહે છે તારા સાધના વખતે તારે જોવું પડે કે ના જોવું પડે અથવા આપણે કેવી રીતે કરીએ છીએ ધર્મક્રિયા એક તો પરાયણ કરીએ માંડ માંડ કરીએ અને કરતી વખતે પણ જલ્દી પૂરી થાયના ભાવ સાથે ત્યારે આપણે શું કરવું છે કે સ્વજનો આવ્યા હોય તો દરવાજે પાછા ઊભા થઈએ 10-15 મિનિટ તો વળાવતા કરીએ હજી બેસો હજી બેસો હજી બેસો અને ધર્મ ક્રિયા કરતા હોય તો જલ્દી છૂટો ઘડિયા સાથે જોયા કરીએ બોરસી આવી કે નહીં નૌકાશી આવી કે નહીં સમય થઈ કે નહીં આ તો મોટું પ્રતિક્રમણ છે આ તો મોટું પ્રતિક્રમણ છે કેટલો ભાગ લાગે અને પાર્ટીમાં હોય તો 12 વાગે પતવાની 2 વાગે તો કાંઈ વાંધો નહીં આ તો બહુ એડજસ્ટ કર્યું પેલો બોલ આવ્યો સામાયિક નો પછી આવ્યો 14 સત્વ નો પછી આવ્યો વંદના નો પછી આવ્યો પ્રતિક્રમણ નો પ્રતિક્રમણ કર્યા પછી 5મો આવશ્યક તેનો હવે આલોચના કરી પ્રતિક્રમણ એટલે શું છે અતિચાર ની આલોચના કરી હવે શું કરું છું પાયચિત્ત છે 6 પૂરા થાય ને ત્યાર પછી પ્રાયશ્ચિતનો બોલ આવે એટલે હવે હું શું કરું છું પ્રાયશ્ચિત કરણે પ્રાયશ્ચિત કરણે વિશોહી કરણે શુદ્ધિ કરી હવે વિશુદ્ધિ કરવી છે શું કરવી છે શુદ્ધિ કરી તો પણ શુદ્ધિ કરવી એટલે સામાન્ય રીતે સાફ કરવું ને વિશુદ્ધિ કરવી એટલે
આપણે બધા કહીએ ને બેન કે એકદમ જમ્સ વિના નું કરી નાખવું, એટલે બધું આપણને કેવું જોઈએ 100% બધું આપણે ચોખ્ખું જોઈએ છીએ. તો જ્ઞાની કહે છે પ્રતિક્રમણમાં પણ આ ભાવ કરવાનો છે. વિશોહી કરણીયમ વિસલ્લી કરણીયમ, સલ્ય બતાવ્યા કયા સલ્ય છે, પરિક્રમા મિતિહી સલ્યહી માયા સલ્યણમ નિયાણ સલ્યણમ મિથા દર્શન સલ્યણમ. આપણે ક્રિયા કરીએ એમાં ક્યાંય પણ હિપોક્રસી કરી નાખી હોય, માયા કરી હોય, એની અંદરમાં કોઈ પણ પ્રકારનું નિદાન કરી નાખ્યું હોય, મારા તપસંયમનું ફળ હોય તો મને આ મળજો ને તે મળજો. આપણે ઘણીવાર કેવી મહાન ક્રિયા કેવી તુચ્છ વસ્તુમાં વેચી નાખીએ છીએ. આ થઈ જશે તો બીજવાર જાત્રા કરી દઈશ, પૂનમ ભરી આવીશ. શું કરે પૂનમ ભરવીશ, કોના માટે ભરવીશ, લોટરી લાગી જાય એટલા માટે, આ બિઝનેસ પૂરો ડીલ થઈ જાય એટલા માટે, છોકરો પાસ થઈ જાય એટલા માટે, નાની કે દેવાથી દેવના દરબાર સુધી પહોંચવા માટે કેટલું પુણ્ય જોયું, કેટલું પુણ્ય જોયું, એટલા પુણ્યમાં તો આપણી 5000 લોટરી લાગી જાય. એક પરમાત્માના ચરણ સુધી લઈ જાય ને, આપણે ગઈ વખતે એમાં વાત કરીને પેલો પગ ઉપાડ્યો ત્યાં અનાદિનો કૃષ્ણ પક્ષી મટીને શુક્લ પક્ષી સમેતની સન્મુખ કદમ પડવા માંડે. પરમાત્માના ધામ સુધી જવાનો જેને વિચાર કર્યો ને, આ તો આપણે ગયા એટલે આત્મ શાંતિ થાય, સંતોષ થાય કે આપણે ગયા હતા. ઇન્ડિયા તો ભેગી ભેગી બે યાત્રા પણ એવી ભેગી ન કરાય, બાય પ્રોડક્ટ નથી. શોપિંગ કરી લઉં, રસ્તામાં બધું કામ પતાવી લઉં, છોકરાને પણ તેલવા મૂકવાનો એ કરી લઉં, પછી ટાઈમ વધશે તો વચ્ચે વચ્ચે ઘેરાસર પણ એનું ફળ કેટલું મળે. ક્યાંક તો મેઇન પ્રોડક્ટ બનાવીએ, આપણે તો બધું બાય પ્રોડક્ટમાં ધર્મ, બધું લાસ્ટ પ્રાયોરિટીમાં. એક વાર જીવનમાં પ્રાયોરિટી થાય ને, દેવાથી દેવ બની જાય. જિંદગીમાં જે પણ હવે કરવું છે ને, તસ ઉતરી કરે વિશોહી કરે વિસલ્લી કરે, મેં આટલું બધું કર્યું એમાં ક્યાંય એક નાનકડું સલ્ય, નાનકડું દૂષણ, નાનકડો દોષ, નાનકડો કાંટો ક્યાંય રહી નથી ગયો ને, એટલા માટે હું કાયો સર્ગ મુદ્રામાં બેસીને જોઈશ. પ્રતિક્રમણ કર્યું ને, એ બધું બોલીને કર્યું, વિચારીને કર્યું, પણ હવે કેમાં બેસી જાઉં છું, કાયો સર્ગ મુદ્રામાં બેસું છું. તાવ કાયમ પ્રાણયમ મરણયમ જાણયમ કાયાને શું કરું છું, સ્થિર કરું છું, ઠાણયમ સ્થિર કરું છું, વચનને મોણયમ મૌન કરું છું, અને મનને જાણયમ ધ્યાનમાં લઈ જાઉં છું. આ ત્રણ શબ્દ આવ્યા ને, તાવ કાયમ ઠાણયમ મોણયમ જાણયમ, આ ત્રણ પણ હજ સુધી શું કર્યું આપણે, આ ત્રણેય સલ આપણા યોગ મન વચન કાયાના યોગ, એનું સ્થિરીકરણ છે, એનું શુદ્ધિકરણ છે, એનું વિશુદ્ધિકરણ છે, એનું વિસલ્લીકરણ છે. શું છે? નિસલ્લીકરણ છે. આખી આખી પ્રક્રિયા આપણા જીવનની અંદર એક વાર આપણે જો પરમાત્માની આજ્ઞા પ્રમાણે કરી લઈએ ને, જ્ઞાનીએ બતાવ્યું છે એક એક ઔષધ કરતા કરતા એક એક આત્માઓ કેવળ જ્ઞાન લઈ ગયા છે. એકનો ઔષધ કરીને એવંતા કુમારને અયોતા કુમાર ગૌતમ ગણધરની પાસે સંયમ ગણ્યા હતા ને, 8.5 વર્ષનો છોકરો ગૌતમ સ્વામી ગોચરી નીકળ્યા, આંગળી પકડી લીધી, કુતુહલ બસ, ક્યાં જાઉં છું, આ કોણ છે, હું મહાવીરનો શિષ્ય છું, મુનિ છું, ક્યાં જાઉં છું, ભિક્ષા એ જાઉં છું, મને સાથે ના લઈ જાઓ, ચાલ તારે મારે ઘરે ના આવો, આવું લઈ ગયો. મારે કુતુહલ બસ જોયા કરે છે, આ શું કરે છે, અને ભેગો ભેગો ફર્યો, ગોચરી કરીને ગૌતમ નીકળ્યા, આપ ક્યાં જાઓ છો, ગુરુ પાસે, મને ના લઈ જાઓ, ચાલને સાથે ગયો, ભગવાનની પાસે આવ્યો, પરમાત્માને જોયા, પૂર્વનો ભવિ જીવ છે, બધું તૈયાર છે, દૂધ કઢેલું, માત્ર એક મેળવણના ટીપાની જરૂર છે, ભગવાનને જોયા, આ ભગવાન હું એનો શિષ્ય, ગૌતમ ગણધર કહે છે તો મને શિષ્ય ના બનાવે, બનાવે પરમાત્મા તમારો શિષ્ય બનાવે. કેટલા જન્મોથી એને તૈયારી કરી હશે કે ભગવાનને જોતા વેદ અર્પાઈ ગયો, માતા પિતાની અનુજ્ઞા મેળવી બાળકને દીક્ષિત કર્યો, બાળ સહજ ચેષ્ટા હજી ગઈ નથી, ઉંમર નાની છે, રસ્તામાં ચાલતા ચાલતા પાત્ર આત્મા છે, એ ખાબો જીવ પાણી મેળવ્યું,
પાત્ર મૂક્યું, નાની નાની ઉણીઓ કરાવી ને કાગળની, એમનું પાત્ર ઉતરવા માંડ્યું. બાળક ખુશ થઈ ગયો, તારી પડે મારી નાવ ઉતરે, મારી નાવ ઉતરે. જો મુનિ પણ ભૂલાઈ ગયું પડને માટે, બાળક છે. પાછા ગયા, સ્થવિરો વિચાર કરે છે કે ભગવાને આવડા છોકરાને દીક્ષા આપી, જો તો કેવી વિરાધના કરનાર એમાં હતા. ભગવાન ના શિષ્ય એમાં આપણા જેવા હતા. ભગવાન વિચાર તો કરવો જોઈએ, આપણા છોકરાને દીક્ષા દેવાય. આપણી સામે કોર્ટમાં કેટલા ગયા છો, નાના મુનિ દીક્ષા દે ત્યારે આપણા છોકરાને ખબર શું પડે, મૂંડી નાખે છે, આવું કેવા વાળા નીકળે. પણ સાડા આઠ વર્ષનો મનક દીકરો સ્વયંભવ આચાર્ય કસો એકાદી જેના માટે રચાયું છે, એ સ્વયંભવ આચાર્ય ને 14 કુળોનું જ્ઞાન હતું. એના જ્ઞાનમાં દેખાય છે કે મારા દીકરાની આયુષ્યની મર્યાદા હવે માત્ર 6 મહિના છે. 8.5 વર્ષની ઉંમર થઈ છે, 6 મહિનામાં એનો કાળધર્મ થવાનો છે. પિતા છું, ઋણી છું, સંતાનને હું લાવ્યો છું પૃથ્વી ઉપર. આપણે લાવ્યા છીએ બાળકોને, આપણે ફરજમાં આવે છે. એને એને કાંઈ પણ અયોગ્ય કર્યું ને, એના માટેના જવાબદાર કોણ ગણે? મોરલી, આપણે ગણાશું. આપણા સંસ્કારની ખામી હોય, આપણી કોઈ કમી હોય અને એના કારણે એ કશું કરે તો એના બધાનો આશ્રમનો કે બધાનો રાવીનો ભાવ પણ આપણી સાથે જોડાઈ જાય કે ન જોડાઈ જાય. સ્વયંભવ આચાર્ય વિચારે છે કે આની કેમ તાળ કેમ ગોઠવું, 6 મહિનામાં એવું શું કરી દઉં કે એનું કલ્યાણ થઈ જાય. 10 વૈકાલિક રચી આપે, 10 વૈકાલિક આગળ છે. આપણા એક એક મુનિ ભગવંતો વર્તમાન કાળના દીક્ષા લેતા પછી અથવા દીક્ષા લેતા પહેલા એને ઓછામાં ઓછા 10 વૈકાલિકના 4 અધ્યયન ભણી લઈએ ને, ત્યાર પછી તેને વળી દીક્ષાનો પાઠ આપે. આવું 10 વૈકાલિક કોના માટે રચાયું છે? માત્ર 8.5 વર્ષના છોકરા માટે. 8.5 વર્ષનો બાળુડો જેને સમજી સમજીને પામીને દીક્ષિત બનીને મોક્ષ લઈએ એ આપણે ન સમજે. 8.5 વર્ષનો છોકરો જે સમજી શક્યો હશે એ આપણે આવડા 8 વર્ષનો ન સમજી શકીએ તો એ આપણે શું કહીએ કે અઘરું બહુ છે. કોમ્પ્યુટર નથી અઘરું, મેડિકલ સાયન્સ નથી અઘરું, એટોમિક એનર્જીની વાતો અઘરી નથી, ખાલી ભગવાનની આજ્ઞા વાંચવી એ અઘરી લાગે છે, કારણ કે રુચિ નથી. પણ કહેવાનું એ છે કે હું 8.5 વર્ષનું એવંતા કુમારનું પાત્ર ઉતરાવું અને કેટલા બધાનો પ્રતિભાવ કે ભગવાનને આવડાવી દીક્ષા કેમ આપી વગેરે વગેરે. પણ બાળક તો પાત્ર ઉતરાવીને પાછો આવ્યો છે. સ્થવિરો એને વિચારી ગયા છે કે આના દોષનું પ્રાયશ્ચિત કેવી રીતે કરશો, અને ભગવાને એને એક જ આજ્ઞા કરી, મુનિરાજ શું કરો? ઈરિયા વહી કાયો સર કરો. બધાએ કરવું જોઈએ, આપણે કરવું જોઈએ. બહારથી આવીએ ને મુનિ ભગવંતોને તે વાત ઉપર અથવા જાય ને તો પણ આવીને કરવું પડે, કારણ કે એનું બળ એટલું છે. તો અવસર કર્યો એવન તાકુમારે, અને જ્યાં આપણા બધા એરિયા હોય પણ બધા જાણો છો, આ શાંતિથી એકવાર ઘરે જઈ ગયો છે. ઈચ્છાની પડીકમીઓ એરિયા વૈયાએ વિરાણાએ ગમણા ગમણે આવતા જતા પાણી શબ્દ આવ્યો. અરે પાણી, ભગવાને પાણીની વિરાધના કરવાની ના પાડી છે? મેં તો પાત્રું મૂક્યું હતું, આટલા બધા જીવો મળી ગયા છે, પાત્રું માત્ર અડ્યું જ છે. આપણી જેમ સાવક નીચે ઉભા ઉભા ગીતો નથી ગયા, પાછા તો હાસ એવી ફ્રેશ થઈ ગયા. જ્ઞાની કે જ્યાં હાસકારો આવ્યો ને ત્યાં નાશકારો આવે. જ્યારે આ શરીરના લક્ષે, સાતાના લક્ષે, માત્ર ને માત્ર ફ્રેશ થવાના લક્ષે આટલા અનંત જીવોની વિરાધના કરીને આવતા જન્મમાં શરીર એટલું રોગી મળે, કારણ કે કેટલા જીવોને રીબાવ્યા, પેલા ગરમ પાણી ખોલ્યું પછી અંદર ઠંડુ ઉમેરી, વિચાર કરશો એનો એક ધાર પણ આપણા હાથ ઉપર પડી ગયો તો આપણને ચોટી જાય. હવે એ જ પાણીની અંદર આપણે ઠંડા પાણી નાખીએ કે નાખીએ, પણ બે એક કર્યા ને, વિચાર કરશો. મારી ને તમારી આ ભાવના માટે આપણે અનંત જીવને રોજ ઉકળતા પાણીમાં નાખીએ છીએ, ઠંડા પાણીના જીવને
પછી એમાં આનંદ કરાય, એમાં ખુશી મનાવે કે ખેદ થવો જોઈએ, કમસે કમ ખેદ તો થવો જોઈએ, વિવેક તો આવવો જોઈએ. એ ટીપું પણ શરીરની શુદ્ધિકરણ ઉપરાંતનું વપરાય એટલે અનર્થ આદરે છે. ઓલો અર્થ તો કરો પણ એ તો એનો ભોગવટો તો છે જ, પણ એમાં એક પ્રાથમિકતા છે. ત્યારે આની અંદર તો લક્ઝરી છે, કામ મૂર્ખાય છે. શું છે? કા લક્ઝરી છે. જેમ જીવે જગતથી જુદો, જેમ બોલે જગતથી જુદો, જેમ ચાલે છે કહમ ચરે કહમ ચીઠે કહમ માસે કહમ સહે કહમ ભોજન તો વાસન તો પાવક મમને બંધઈ. ભગવાનને પૂછે, ભગવાન કેમ ચાલો, કેમ બોલું, કેમ ખાઓ, કેમ પીવું, કેમ શું, કેમ જીવું, આવક કમાવને બંધાઈ કે મારા પાપ કર્મ ન બંધાય. ને ભગવાને કીધું, જયમ ચરે જયમ ચીઠે જયમ માસે જયમ સહે જયમ ભોજન તો વાસન તો પાવક કમાવ ન બંધાઈ. જયના કર, જાગૃતિ કર, અવેર રહે, અર્થ અને અનર્થનો ભેદ સમજ, લગામ દે, વિવેકવાન બન. શું કીધું? ભૂખ્યો રહેવાનું નથી કીધું, તરસ્યો રહેવાનું નથી કીધું, ગંદો રહેવાનું નથી કીધું, ગોબરો રહેવાનું નથી કીધું, મૂર્ખ બનવાનું નથી કીધું. જીવનનો એક પણ વ્યવહાર ગૃહસ્થાશ્રમી માટે પરમાત્માએ અવ્યવહારો પ્રણય નિષેધ્યો નથી, પણ શું આપ્યું? જાગૃતિ આપી, વિવેક આપ્યો. કેટલું કરવું, કેમ કરવું, શા માટે કરવું, કેવું કરવું, કોણે કરવું, આનું નામ વિવેક. આપણામાં એટલું ન જાગી શકે, આટલા ઇન્ટેલિજન્ટ, આટલા ભયંકર, આપણું નુકસાન ન જોઈ શકીએ, આપણો લોસ ન જોઈ શકીએ, તો આપણી બુદ્ધિ શું કામની, આપણી હોશિયારી શું કામની. એટલે અવંતાએ જ્યાં પાણી અમને સતાવે અટકી ગયા, અટકતાની સાથે જ યાદ આવ્યું, મેં આટલી પાણી લીધા. એ પાણીના આટલા જીવ, અનંતા જીવ જુઓ. એક જ વસ્તુ આપણે વિચારતા શીખશું ને, ચિંતન, તરત આપણને એની પાછળના એટલા ઇમ્પલ્સ, અનાદિકાળમાં અનંત વખત મેં તમે તીર્થંકરની વાણી સાંભળી છે, દ્વાદશાંગીનું જ્ઞાન કર્યું છે, ભરી ભરીને ગળા સુધી ભણ્યા છે, પણ એના ઉપર શું આવી ગયું છે? આવરણ આવી ગયું છે, એકાગ્ર બન્યું. નાની કે છે, એકાગ્રતા કરતા કરતા શું થઈ જાય? જાતિ સ્મરણ થાય. જાતિ સ્મરણ તો આપણને પ્રત્યક્ષ જે થાય એટલે કહું છું, પણ ખરેખર તો શું થાય? ભૂમિકા એટલી શુદ્ધ થાય, અને સ્મૃતિ શુદ્ધ જ્ઞાનનો અત્યંત પીક છે, તો શું છે? કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રગટી શકે છે, મને તમને પ્રગટી શકે છે. અયંતાને પ્રગટી ગઈ, કૌશિક કરતા કરતા કેવી એકાગ્રતા હશે, કેવી ચિંતનની વિશુદ્ધિ હશે, કીધું ને, વિશ્વ એકીકરણે નામ, વિસલ્લી કરણે નામ. અને દેવ દુધુંભી લાગી ગયા, ગૌતમને ઓવરટેક કરી ગયા. કોણ? સારા વર્ષનો છોકરો, આવનારા 60 વર્ષના ગૌતમને, 14 પૂર્વધર, 4 જ્ઞાનનો નાયક એવો ગૌતમ ગણધર, અને 8-8 વર્ષનો છોકરો ગૌતમ સ્વામી રહ્યા છદ્મસ્થ, અને એ બની ગયા કેવળી. આવી તાકાત છે કે પરમાત્માના અનુષ્ઠાનની, એક એક બોલની, કે આપણે આ બધા બોલ આપણને હાથ વધા છે ને, આમાં કઈ વસ્તુ આપણે નથી જાણતા, પણ કઈ નથી. તો વિજ્ઞેશ્વરના માર્ગનો એક એક ભાવ, એક એક તત્વ એવું છે. આના 73 સમજાવતા તો આપણને 73 મહિના પણ ઓછા પડે, પણ આપણી પાસે ઉપલબ્ધ છે. જ્યારે પણ મન થાય ત્યારે આ 73 ગુણનું અધ્યયન કરી શકો છો. અર્થ સહિત આપેલા છે, જયેશભાઈની એક કોપી પણ મોકલાવી છે, જેને પણ ઈચ્છા થાય ઈમેલ કરીને તમે હાર્ડ કોપી કાઢી શકો છો. ઉત્તરાધ્યયનજી આગમ એનું 29મું અધ્યયન છે, એમાં 73 શબ્દો આપણા આત્માના કલ્યાણના એક એક સોપાન છે. અને શરત એટલી જ છે કે તમારે 73 પગથિયા ચડવાનું ફરજિયાત નથી, પણ શરત એટલી છે કે એક પગથિયે સ્થિર થવું પડશે. એસ્કેલેટર છે, ગમે તે મનપસંદ પગથિયે ઊભા રહી જાજો, પણ જ્યાં ઊભો ત્યાં શું કરજો? હોલ્ડ કરજો, શ્રદ્ધાને હોલ્ડ કરજો કે મારે અહીંયાથી ઉપર જવું છે. એક કે એક 73માનો કોઈ પણ એક બોલ, બહવે જીવા સિજંતી ઉજંતી મુચંતી પરનિવાયંતી શરદ ઉખાણ અંત કરંતી, ભગવાનનું બોન્ડ છે. એક એક પગથિયે એક એક બોલ ઉપર અનંત અનંત જીવો આજ એક એક વસ્તુનું સેવન કરીને સિદ્ધિને પામ્યા છે, પામી રહ્યા છે અને પામવાના છે. એમાં આપણે પણ હોઈ શકીએ. આવી પરમાત્માની વાણી છે, મને સમજાવતા કોઈ પણ પ્રકારે જ્ઞાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કંઈ પણ કહેવાય હોય તો અર્યંત અનંત કેવળી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ અસ્મિચ્છામિ. સર્વમંગલમ.
सदगुरु देव की जय। प्रणाम। जी।